નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ચોમાસા દરમિયાન રાજ્યના 206માંથી 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85% વધુ જળ સંગ્રહ. 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 80% વધુ જળ સંગ્રહ. ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ 76% સામે અત્યારે 80% વધુ જળ સંગ્રહ. વર્ષના વાવાઝોડું હવામાન તરફ જતા ગુજરાતને રાહત મળી, ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરની પણ શક્યતા. રાજ્યમાં આગામી 4-10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અતિવૃષ્ટિથી પ્રભાવિત બેડ વસઈ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ કર્યો. જિલ્લા વહીવટીતંત્રએ ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી. કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ KVI ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી. દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ઓક્ટોબર 2024માં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરા થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરા કરવા તે કોઈ એક સંસ્થાની સફર નથી પણ યાત્રા છે. સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 6-9 સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે. તરણેતરના મેળાને 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેતપુરના સાડી ઉદ્યોગકારોએ પ્રદૂષણ બાબતે સમગ્ર પંથકને બાનમાં લીધું. વરસાદ આવે ત્યારે સાડીના કારખાનેદારો કેમિકલયુક્ત પાણી વોકળા નદીમાં ઠાલવી દેતા હોવાથી ખેતીવાડી તેમજ જનતાને ખૂબ જ મુશ્કેલી પડે. તાજેતરમાં પાંચપીપળા રોડ, પેટલા વગેરે ગામોમાં વોકળાઓમાં કેમિકલયુક્ત પાણી ઠાલવી દેતા ખેડૂતો ઉકળી ઉઠ્યા છે. પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં આવ્યો મેડલ. રૂબીના ફ્રાન્સિસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલમાં બ્રોન્ઝ જીતી. આ ઉપરાંત મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ CH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. ઉત્તરપ્રદેશમાં ભાજપની બૂથ સ્તરીય કાર્યશાળા યોજાઈ. 1,72,000 બૂથ પર એક શાખાનું આયોજન કરાશે. સદસ્યતા અભિયાનને લઈને રણનીતિને અપાયું અંતિમ રૂપ. પ્રદેશમાં ભાજપનું 3 કરોડથી વધુ સભ્યો બનાવવાનું લક્ષ્યાંક. તાપી જિલ્લાના બુવારી ગામે નદીના પટ પર ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. દરોડા દરમિયાન 17 આરોપીઓ પકડાયા. આંકડા ધામ ચલાવનાર વિકેન ભંડારી સહિત 5 આરોપીઓ વોન્ટેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 1,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.